કારણ ઘણી બધી જગ્યાએ જ્યારે કોઈને કારણ દર્શાવવું હોય પરિણામ દર્શાવવાનું હોય આજે માની લો કે કોઈ ઘટના ઘટી છે એનું પરિણામ આવી ગયું છે પણ એ ઘટના શા માટે ઘટી છે એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ તો લેટ સ્ટાર્ટ ધીસ લેક્ચર નંબર નાઇન્ટીન ફરીથી જેમ અગાઉ જણાવ્યું હતું એ જ પ્રમાણે જે તે ફંક્શનનું જે નામ છે એ શું છે તો ફંક્શનનું નામ બની જશે સોઈંગ રીઝન અથવા તો એક્સપ્રેસિંગ રીઝન સોઈંગ રીઝન રીઝન એટલે દર્શાવવું એક્સપ્રેસિંગ રીઝનનો મતલબ પણ શું થશે દર્શાવવું આપણે અહીંયા શું કરવાનું છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કારણ દર્શાવવાનું છે બરાબર હવે કારણ દર્શાવતી વખતે ઘણી બધી બાબતો તમારે ધ્યાનમાં લેવી પડે તો આ જે કારણ દર્શાવવાનું છે એમાં કઈ બાબત ધ્યાનમાં લેવાની છે તો પહેલા તો જોઈશું આનો ઉપયોગ બરાબર કોઈ પણ ફંક્શન તો હોય તો એનો જે તે ઉપયોગ હોય તો આ આ ફંક્શન છે છે એ ઉપયોગ ઉપયોગ ક્યાં થશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખો જે ક્યારે થશે કે જ્યારે કોઈ ઘટનાનું કારણ દર્શાવવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરે થાય છે શું કહેવા માંગે છે કોઈ પણ ઘટના છે ઘટનાનું શું દર્શાવવું હોય તો કે કારણ દર્શાવવું હોય

જ્યારે સમય દર્શાવવો હોય ત્યારે પણ આપણે કરી શકાય તો તો હવે આ થઈ ગઈ એના એના સિવાય સિવાય કે બીકોઝ બીકોઝ ઓફ એટલે ને કારણે બીકોઝ મતલબ શું થશે ને કારણે જ્યારે કારણ તમારે ટૂંકમાં દર્શાવી દેવાનું હોય ને એક જ વાક્યમાં આખું પૂરું કરી દેવાનું હોય ને ત્યારે આપણે બીકોઝ ઓફ નો ઉપયોગ કરીએ છીએ એના સિવાય ઓન એકાઉન્ટ ઓફ અને સૌથી છેલ્લે ઓઇંગ ટુ અને એના સિવાય અને ડ્યુ ટુ બરાબર આ ચારેયનો ઉપયોગ આપણે કારણ દર્શાવવા માટે આપણે કરી શકીએ છીએ તો ખાસ કરીને ધ્યાન રાખજો બીકોઝ સિન્સ એસ ત્રણેયનો મતલબ શું થશે કારણ કે એ જ રીતે બીકોઝ ઓફ છે ઓન એકાઉન્ટ ઓફ છે ઓઈંગ ટુ છે અથવા તો ડ્યુ ટુ છે આ ચારેયનો મતલબ શું થશે તો કે ચારેયનો મતલબ થશે ને કારણે તો

તો પેલા તો જોઈશું હવે આની સેન્ટેન્સ પેટર્ન શું થાય વાક્ય રચના શું થાય બધાને ખબર હોય સેન્ટેન્સ પેટર્ન શું થાય શું થશે તો કે વાક્ય રચના બનશે કરતા પ્લસ ટુ બી અથવા વર્ગ પ્લસ કર્મ

તો પછી જે તે કારણ દર્શાવવું હોય ને તો બીકુઓ સિંસ અથવા તો આ એસ ત્રણેયમાંથી ગમે તે લખો બરાબર અને જે તે કરતા ટુ બી વર્ગ કર્મ તરીકે જે પણ કારણ હોય એ કારણ આપણે અહીંયા લખી શકીએ છીએ તો આ જે વાક્ય રચના છે ને આમ જોવા જઈએ તો એકદમ સહેલી છે ક્યાંય યાદ રાખવાની જરૂર નહીં આગળ આખું વાક્ય પાછળ આખું વાક્ય વચ્ચે બીકો સિન્સ અને એસ એસી ઓકે જે તે કારણ હોય એ આપણે જોડી દેવું પડે બસ આટલી વસ્તુ મગજની અંદર યાદ રાખવાની છે હવે એના સેન્ટેન્સ જોઈએ વાક્ય જોઈએ તો વાક્ય આપણને આપેલું છે યુ શુડ ટેક ટી સુગર અંદર આપેલું છે ડિસ્ક્રાઇબિંગ કારણ યુ શુડ ટેક તમારે લેવું જોઈએ ટી એટલે કે ચા સુગર એટલે કે ખાંડ વગરની તમારે સુગર વગરની જે પણ ટી છે એ તમારે લેવી જોઈએ હવે શા માટે કારણ કે તો કરીને કઈક આપવું પડે કારણ કે તમને ડાયાબિટીસ એવું પણ કહી શકાય બરાબર તો એવું કહી શકાય તો કે કારણ કે તમે ડાયાબિટીસના ના શું છો દર્દી છો એવું બનાવીએ તો તો યુ શુડ ટેક ટી સુગર બીકોઝ કારણ કે યુ આર પેશન્ટ ઓફ ડાયાબિટીસ ઓકે તમારે ખાંડ વગરની ચા લેવી જોઈએ કારણ કે તમે ડાયાબિટીસના શું છે દર્દી છો તો આ રીતે આપણે વાક્ય બનાવી શકાય સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આઈ એડવાઇસ યુ હું તમને સલાહ આપું છું આપેલું છે એવું વાક્ય બનાવીએ તો શું વાક્ય બની શકે તો માની લો કે આને બી કોઝ ને બનાવીએ તો એવું વાક્ય બનાવી શકાય કે હું તમને એવું સલાહ આપું છું કે તમને સારું નથી એવું કરી શકાય તો ચલો આઈ એડવાઇસ યુ સીન્સ

તો માની લો કે તેણે ગુનો કર્યો છે તેને પસ્તાવો થતો હશે ગિલ્ટી ફીલ થતું હશે બરાબર તો એવું વાક્ય બનાવીએ તો તો બીકોઝ થી બનાવીએ તો બીકોઝ થી શું વાક્ય બને તો હી ઇઝ સાયલન્ટ બીકોઝ હી ઇઝ ગિલ્ટી તે બ શાંત છે કારણ કે તે કે જે ગિલ્ટી છે એ અનુભવે છે તો આવું વાક્ય બનાવી શકાય એ જ વસ્તુ સિન્સ માં બનાવો તો હી ઇઝ સાયલન્ટ સિન્સ હી ઇઝ ગિલ્ટી

આ તો થઈ ગઈ તમારી બીકોઝ સિન્સ અથવા તો એજ વાળી વાક્ય હવે આપણી પાસે ચાર વાક્ય રચના હતી બીજી કઈ તો કે બીકોઝ વાળી બીકોઝ ઓફ હતી ઓન એકાઉન્ટ ઓફ હતું ડ્યુ ટુ હતું તો એવી વાક્ય રચના બનાવીએ તો વાક્ય શું બનશે તો એની જે વાક્ય છે એ બનશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણાવવાનું છે એ કઈ વાક્ય રચના છે તો બીકોઝ ઓફ ઓન એકાઉન્ટ ઓફ ડ્યુ ટુ અને ઓઇંગ ટુ બરાબર હવે વાક્ય રચના પ્રમાણે જો જોવા જઈએ તો આ જે બીકોઝ ઓફ છે ઓન એકાઉન્ટ ઓફ છે ડ્યુ ટુ છે અને ઓઇંગ ટુ છે આનું મતલબ શું થશે તો આ ચારે ચાર નો મતલબ થશે ને કારણે શું થશે ને કારણે કે હવે ને કારણે માટે ખાસ કરીને જ્યારે પણ આ ઉપયોગ ક્યાં થાય તો ખાસ કરીને જ્યારે રાખજો કે જ્યારે ટૂંકમાં જ્યારે કારણ દર્શાવવાનું હોય કોઈ પણ પરિણામ હોય એનું કારણ જ્યારે ટૂંકમાં દર્શાવવાનું હોય ને ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ બિકોઝ ઓફ ઓન એકાઉન્ટ ઓફ ડ્યુ ટુ અથવા તો ઓઇંગ ટુ નો ઉપયોગ કરીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે હવે આ જે વાક્ય રચના છે જે તે વાક્ય રચના છે એ વાક્ય રચનાની જે સેન્ટેન્સ પેટર્ન છે વાક્ય રચના છે વાક્ય રચના શું બનશે તો ખાસ કરીને આ જે તે વાક્યની જે વાક્યરચના બનશે શું વાક્યરચના છે તો કે ઓફ ઓફ એકાઉન્ટ ટુ અને ઓઇંગ એની જોઈએ તો કર્તા પ્લસ ટુ બી અથવા તો વર્બ પ્લસ કર્મ પ્લસ બિકોઝ ઓફ લખો ઓન એકાઉન્ટ ઓફ લખો ડ્યુ ટુ લખો અથવા તો ઓઇંગ ટુ લખો ગમે તે લખી શકો પ્લસ હી હર માય અથવા તો ધેર હવે આ શું હોઈ શકે તો આગળ જે કરતા આપેલો છે ને બરોબર આગળ જે કરતા આપેલો છે એ કરતા કરતા છે એ તમારે છોકરો હોય હોય તો તો છોકરી હર કોઈ આપણે આપણું વાત કરવું હોય તો માય અથવા તો બહુ વચનમાં હોય તો દે બરોબર તો આ તમે ત્યાંથી આ લખી શકો છો પછી કર્મ લખવાનો છે શું લખવાનું છે કર્મ લખવાનો છે એટલે કે કર્મ પણ તમે લખી શકો

તો ખાસ કરીને ધ્યાન રાખજો હી ઇઝ સાયલેન્ટ તે શાંત છે એટલું તો આપણને ખબર છે શા માટે શાંત હતો તો કે તે ગિલ્ટી અનુભવતો હતો તો વાક્ય બનાવે તો આપણે શું કર્યું પેલા તો ઓફ કે એવું લખી નાખશું આપણે બીકોઝ ઓફ છે ઓકે તો બીકોઝ ઓફ થી બનાવી તો બીકોઝ ઓફ લખીને પછી અહીંયા તો કે હી આપેલો છે ને અહીંયા તો હી નું શું થઈ જાય તો કે હી ઓકે અને પછી સીધું જે કારણ હતું કારણ શું હતું તો કે ગિલ્ટી અનુભવતો હતો તો એ ડાયરેક્ટ આપણે લખી શકીએ

તો સેકન્ડ એક્ઝામ્પલ આપણને આપેલું છે અમન વોઝ સેન્ટ ટુ જેલ અમનને ક્યાં મોકલવામાં આવે કે જેલમાં મોકલવામાં આવેલો છે બીજા દ્વારા મોકલવા એટલે વોઝ સેન્ટ આપેલું છે બરાબર કારણ જેલમાં શા માટે મોકલવામાં આવે તો કે એણે જો ક્રાઇમ કર્યો હોય એના માટે મોકલવામાં આવે તો તેણે જે ક્રાઇમ કર્યો એના માટે તો હવે જો ખાસ કરીને ધ્યાન રાખો તો અહીંયા આપણને શું આપેલું છે અમન આપેલું છે તો અમન માટે બિકોઝ ઓફ નો નો એકાઉન્ટ ઓફ લખી નાખીશું પછી અમન છોકરો છે તો કે હિસ અને પછી ક્રાઈમ કર્યો એ લખી દેવાનું ક્રાઈમ લખી તેની ગુનાને કારણે તો તેના ગુનાને કારણે અમનને જેલમાં મોકલવામાં આવ્યું તો એવું વાક્ય બનાવીએ તો બિકોઝ થી તો બીકોઝ ઓફ પછી હિસ અને ગુનાને શું કહેવાય ક્રાઈમ તો વાક્ય બનશે અમન ઉન્ટ લેન્ડ ટુ ધ જેલ બીકોઝ ઓફ ઓકે તેના ગુનાને કારણે અમનને જેલમાં મોકલવામાં આવ્યો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવી શકીએ છીએ સેકન્ડ આ જ વસ્તુ બદલે ઓન એકાઉન્ટ લખો તો અમન ટુ ધ જેલ ઓન એકાઉન્ટ ઓફ હિઝ ક્રાઇમ તો આ રીતે પણ બનાવી શકાય આ સિવાય પણ આપણે વાક્ય બનાવી શકીએ ફોર એક્ઝામ્પલ આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે તે વાક્ય છે એ જે તે વાક્ય બનાવી શકીએ છીએ તો આ થઈ ગયું તમારું જે પણ ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા તો સોઈંગ રીઝન નામનું જે પણ ફંક્શન છે બરાબર એ વિદ્યાર્થી મિત્રો ફંક્શન અગત્યનું છે બધી જ જગ્યાએ ઉપયોગમાં આવશે આ સિવાય તમે સિન્થેસિસ ભણ્યા તો એમાં પણ બીકોઝ ઓફ ઓન એકાઉન્ટ ઓફ ડ્યુ ટુ અથવા તો ઓઇન ટુનો ઉપયોગ કરી ચૂક્યા છો તો અહીંયા ફરીથી કરી લીધો એટલે ફરીથી એક વખત તમારું રિવિઝન થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આજનો જે લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીશું નેક્સ્ટ લેક્ચરની અંદર તમારા ફંક્શનનું જે સૌથી છેલ્લો લેક્ચર છે લેક્ચર નંબર ટ્વેન્ટી ઓકે એના વિશે ભણવાનું છે એ લેક્ચર નંબર જે ટ્વેન્ટી હશે ઓકે એની અંદર આપણે રિપોર્ટિંગ નામનું જે ફંક્શન છે જે સૌથી નાનું ફંક્શન છે પણ આમ જોવા જઈએ તો એના જે તાર છે એ આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ સાથે આવેલા છે જોડાયેલા છે એવું જે ફંક્શન છે એ આપણે ભણવાનું છે માત્ર એની માહિતી લેશું તમે ભણી જ ચૂક્યા છો ખાલી શું કરવાનું છે ફંક્શન સ્વરૂપે પૂછાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એના વિશે જ જોવાનું છે તો જે ફળ ફંક્શન ભણીશું એ છેલ્લે ભણીશું અને એના પછી આપણો જે ફળ ફંક્શનનો જે લેક્ચર છે ઓકે ટોપિક છે એ પૂરો થઈ જાય છે એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આજનો જે લેક્ચર છે એ પણ તમારા માટે અગત્યનો છે હવે પછીના લેક્ચરની અંદર રિપોર્ટિંગ નામનું જે ફંક્શન છે એ આપણે ભણીશું હવે ખાસ કરીને પરીક્ષાલક્ષી તૈયારી જે કરવાની છે એ ખાસ કરીને તમારે કરવાની છે દરેક ફંક્શનની જે વાક્ય રચનાઓ છે એ પણ તમારે મોઢે કરવાની છે કાદનો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત